પાકિસ્તાન સીઆરસીમાં વાંચન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6, 7 અને 8 તથા હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં સરકારશ્રીનો શુભ હેતુ એ છે કે આજના ટેકનોલોજીના યુગમાં પણ બાળકો વધુ ને વધુ જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન કરવા લાઇબ્રેરીનો ઉપયોગ વધારે, તેના માટે સીઆરસી તાલુકા, જિલ્લા અને રાજ્ય મારફતે વાંચન હરીફાઈનું આયોજન હાથ ધરાશે. હાથીસ્તાન સીઆરસીની હાથીસ્તાન કુમાર શાળા, હાથીસ્તાન કન્યા શાળા, હાથીસ્તાન ઇંગ્લિશ સ્કૂલ શાળા નંબર 7, શાળા નંબર 13, શાળા નંબર 24 સરસપર પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે સોટા છાયાબેન સરસપર પ્રાથમિક શાળા, ઓઝા દીપ્તિબેન હાથીસ્તાન કન્યા શાળા, ટક્કર દુલારીબેન આઈ શાળા નંબર 13 સેવા આપી હતી. આચાર્ય શ્રી ઉર્મિલાબેન નાકર, ડૉક્ટર નરેન્દ્ર અદેપલ, ડૉક્ટર જીતેન્દ્ર કાથળ, નિલેશભાઈ ગોર, પરેશભાઈ ગુજરાતી, મિતાલીબેન, નરેશભાઈ સોલંકીનો તથા સમગ્ર પરિવારનો સહયોગ રહ્યો હતો. દાતા શ્રીમતી કલ્પનાબેન મહેન્દ્રભાઈ મકાણી દ્વારા ભાગ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતા પરિવારનો સીઆરસી કૃપાબેન દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. ધોરણ 6માં પ્રથમ ક્રમે વિજેતા મહેશ્વરી નિકિતા પ્રેમજીભાઈ, ધોરણ 7માં પ્રથમ ક્રમે વિજેતા મહેશ્વરી પૂજા બુધાભાઈ, ધોરણ 8માં પ્રથમ ક્રમે વિજેતા સરખી શિફા સુલેમાન હાઈસ્કૂલ લેવલે, પ્રથમ ક્રમે વિજેતામાં માજોથી સાહિલ ઇસ્માઇલ પિંજરા જુનેદ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના બાળકો વિજેતા જાહેર થયા હતા. મારું નામ કૃપા નાગર છે. સીઆરસી કોઓર્ડિનેટર હાથીસ્તાન. આજે હાથીસ્તાન સીઆરસીની હાથીસ્તાન કુમાર, હાથીસ્તાન કન્યા, હાથીસ્તાન ઇંગ્લિશ પોલીસ હેડક્વાર્ટર, શિવનગર, ચંદ્રજ્યોતિ અને સરસ્વત એમ સીઆરસીની તમામ શાળાઓના ધોરણ 6, 7 અને 8ના બાળકોની વાંચન સ્પર્ધા રાખવામાં આવી હતી. સાથે સાથે મુસ્લિમ એજ્યુકેશનના હાઈસ્કૂલના બાળકોને પણ આ હરીફાઈની અંદર સમાવેશ કરવામાં આવ્યો. આ હરીફાઈનો હેતુ સરકારશ્રીનો એટલો જ છે કે બાળકો વધારે ને વધારે પુસ્તકાલયનો ઉપયોગ કરે અને એમાંથી સાર ગ્રહણ કરીને પોતાના જીવનમાં ઉપયોગી થઈ શકે એવી ઘણી બધી બાબતો પોતાની સાથે પોતાના મિત્રો સાથે પણ શેર કરે. આ સાથે બાળકોને શાળા લેવલ, સીઆરસી લેવલ, તાલુકા અને જિલ્લા મારફતે આ લોકોને પુસ્તકો માટેના 200, 100, 400 એવા કૂપન પણ જે તે કક્ષાએથી આપવામાં આવ્યા છે. આ સાથે સાથે જેટલા પણ બાળકોએ ભાગ લીધો હતો એ તમામ બાળકો માટે કલ્પનાબેન મહેન્દ્રભાઈ માકાણી તરફથી તમામ ભાગ લેનારા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. આ સાથે તમામ શાળાઓના આચાર્યનો અને શિક્ષકોનો સહયોગ રહ્યો હતો. હવે વિજેતા બાળકોને તાલુકા લેવલની જ્યારે હરીફાઈની તારીખ આવશે ત્યારે સીઆરસીમાંથી ધોરણ 6માંથી એક બાળક, 7માંથી એક બાળક અને 8માંથી એક બાળક, એવી રીતે ધોરણ 9 અને 11માંથી પણ વિજેતા થયેલા બાળકોને સીઆરસી હરીફાઈમાંથી તાલુકા લેવલની હરીફાઈમાં પહોંચાડવામાં આવશે.